મિત્રો, મહાપ્રલયની આહટ પાણીમાં સમાઈ જશે લંડન, ન્યૂયોર્ક, મુંબઈ અને આની સાથે બીજા ઘણા ભારતીય શહેરો પણ. મિત્રો, આ કોઈ અંદાજો નથી, પણ આ એક હકીકત છે જેનો સામનો જલ્દી જ માનવ જાતિને કરવું પડશે. આ વખતે જો જળ પ્રલય આવ્યો તો લગભગ દુનિયાના નકશામાંથી ઘણા બધા દેશોના નામો નિશાન પણ ભૂસાઈ જશે. તો આજના આ વિડીયોમાં મિત્રો, આપણે આ ખૂબ જ ગંભીર વિષય ઉપર ચર્ચા કરવાના છીએ. માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. મિત્રો, વિશ્વ મોસમ વિભાગ સંગઠને થોડાક દિવસો પહેલા એક રિપોર્ટ જારી કરી જેણે આખી દુનિયાના વૈજ્ઞાનિકોની રાતોની નીંદર ઉડાવી દીધી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારત, ચીન, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ ગ્લોબલ લેવલ ઉપર સમુદ્રનો જળસ્તર વધવાના લીધે સૌથી વધારે ખતરામાં છે. WMOની રિપોર્ટ ગ્લોબલ સી લેવલ રાઇસ અને ઇમ્પ્લિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે વિભિન્ન મહાદ્વીપોના ઘણા મોટા મોટા શહેરો સમુદ્રી જળસ્તરમાં વધારાના કારણે ડૂબવાના ખતરાનો સામનો કરી રહ્યા છે. આ શહેરોમાં શંઘાઈ, ઢાકા, બેંકોક, જકાર્તા, મુંબઈ, મપુતો, લાગોસ, તાહિરા, લંડન, કોપેનહેગન, ન્યૂયોર્ક, લોસ એન્જલિસ, બ્યુનિસ આયર્સ અને સેન્ટિયાગો સામેલ છે. આટલા મોટા મોટા શહેરો સામેલ છે મિત્રો. WMOએ પોતાની રિપોર્ટમાં જણાવ્યું કે 1993 થી કરી અને 2002ની વચ્ચે દર વર્ષે ઓસતન 2.1 મિલીમીટર સમુદ્રનું જળસ્તર વધ્યું છે, જ્યારે 2003 થી કરી અને 2012ની વચ્ચે દર વર્ષે જળસ્તરમાં 2.9 મિલીમીટરનો વધારો જોવા મળ્યો છે. ત્યાં જ મિત્રો, પછી 2013થી કરી અને 2022ની વચ્ચે દર વર્ષે 4.5 મિલીમીટર સમુદ્રનું જળસ્તર વધ્યું છે. રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસના વધારાથી સમુદ્રનું જળસ્તર 2 થી કરી અને 6 મીટર સુધી વધી શકે છે. 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાથી સમુદ્રનું જળસ્તર 19 થી કરી અને 22 મીટર સુધી વધી શકે છે. રિપોર્ટમાં તો એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ સમુદ્રના જળસ્તરમાં વધારો બધી જગ્યાએ એક સમાન નથી, પણ અલગ અલગ એરિયાઓમાં અલગ અલગ વધારો નોટ કરવામાં આવી રહ્યો છે. મિત્રો, બિલકુલ હકીકત છે કે સમુદ્રનું જળસ્તર લગાતાર વધી રહ્યો છે, જેના લીધે સમુદ્રની આસપાસ વસેલા શહેરો અને ત્યાંના બુનિયાદી ઢાંચાઓનો પાણીમાં ડૂબવાનો ખતરો લગાતાર વધી રહ્યો છે. અને મિત્રો, જો આવું થયું તો પૂરેપૂરો એન્વાયરમેન્ટ ગડબડાઈ જશે, જેનો ખૂબ જ ભયંકર પરિણામ માનવ જાતિને ઉપાડવો પડી શકે છે. વર્ષ 1900 પછી સમુદ્રનો જળસ્તર લગાતાર ઝડપથી વધી રહ્યો છે. આ રિપોર્ટમાં તો એમ પણ જણાવવામાં આવ્યું છે કે પાછલા 3000 વર્ષોથી સમુદ્રનું જળસ્તર લગાતાર ઝડપથી વધી રહ્યો છે, જે મુસીબતોનો કારણ બની શકે છે. ખાલી એટલું જ નહીં, પણ સમુદ્રનું તાપમાન પણ પાછલા 11000 વર્ષોમાં સૌથી વધારે નોટ કરવામાં આવ્યું છે. આના સિવાય આ રિપોર્ટ એમ પણ જણાવે છે કે દર વર્ષે સમુદ્રના જળસ્તરમાં 0.15 મીટરનો વધારો થવાથી બાઢથી પ્રભાવિત થવાવાળી આબાદી 20% સુધી વધી શકે છે. સમુદ્રના જળસ્તરમાં 0.72 ટકાનો વધારો થવાથી 40% સુધીની આબાદીને ખતરો હશે. આ કોઈ સારા સંકેત નથી મિત્રો. કારણ કે મિત્રો, આખી દુનિયાની 10% આબાદી, મતલબ કે લગભગ 90 કરોડ જેટલા લોકો તટીય વિસ્તારોમાં રહે છે, અને જો સમુદ્રનું જળસ્તર આવી રીતે વધી રહ્યો છે તો એમના જીવન ઉપર ખતરો મંડરાવા લાગશે. મતલબ કે તે સમયે ધરતી ઉપર રહેલા હરેક 10 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ બાળની મારને સહન કરશે. આફ્રિકાના ઘણા બધા દેશોનો તો એકદમ નામો નિશાન ભૂસાઈ શકે છે. ઘણા બધા આઈલેન્ડ અથવા દેશ ગાયબ થઈ શકે છે. આની સાથે સાથે રહેવા માટે જમીન અને પીવા માટે પાણીનો સંકટ પણ પેદા થઈ શકે છે. ખાદ્ય પદાર્થોની કમી થવા લાગશે. અને જો વાત કરીએ આપણા ભારતની, તો આપણા ભારત માટે પણ આ ખતરો કાંઈ ઓછો નથી મિત્રો. કારણ કે ભારતના ઘણા બધા શહેરો સમુદ્ર કિનારે વસેલા છે, અને સમજી લ્યો કે આ બધા શહેરો હાલમાં એક ટાઈમ બોમ્બ ઉપર ઊભા છે. મિત્રો, વર્ષ 2021માં IPCCએ એક રિપોર્ટ જારી કરી હતી. આ રિપોર્ટમાં અનુમાન લગાડવામાં આવ્યો હતો કે વધતા સમુદ્રી જળસ્તરના કારણે મુંબઈ, કોચી, માંગલોર, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરમ સહિત ઘણા બધા શહેરો ડૂબી શકે છે. આપણો ભારત એક બાજુ હિમાલય અને 3 બાજુથી સમુદ્રથી ઘેરાયેલો દેશ છે. ભારતના 13 રાજ્યોની સીમા સમુદ્રથી લાગેલી છે. આમાં આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા, આપણું ગુજરાત, પંડુચેરી, અંડમાન નિકોબાર અને લક્ષદ્વીપ સામેલ છે. એવામાં મિત્રો, આવનારા સમયમાં આપણા ભારત દેશ માટે ખતરો ખૂબ જ મોટો હોઈ શકે છે. અને મિત્રો, આ ખતરો કાંઈ વધારે દૂર નથી. WHOની રિપોર્ટના અનુસાર આ બધું આવનારા 80 વર્ષોમાં જોવા મળી શકે છે. મતલબ કે દુનિયા અને આપણા ઘણા મોટા શહેરોની જિંદગી
ખાલી 80 વર્ષોની જ બચી છે. અને મિત્રો, શું તમે જાણો છો કે આ બધાનો કારણ શું છે? તો આનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ. WMOની રિપોર્ટના અનુસાર વર્ષ 1971 અને 2018ની વચ્ચે જેટલો પણ સમુદ્રનું જળસ્તર વધ્યો છે એના માટે વધતો તાપમાન જવાબદાર છે. મતલબ કે વધતા તાપમાનના કારણે બરફથી જામેલા ગ્લેશિયર્સ ઓગળવા લાગ્યા, જેના લીધે સમુદ્રના જળસ્તરમાં 22% વધારો થયો. જાણકારોનું એવું પણ કહેવું છે કે પૃથ્વીનું તાપમાન લગાતાર વધી રહ્યો છે. વીતેલા 100 વર્ષોમાં પૃથ્વીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે, જે પરેશાનીનું કારણ છે. રિપોર્ટમાં એ વાતનો સુઝાવ પણ આપવામાં આવ્યું છે કે આપણે તાપમાનને જો 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત રાખી શકશું તો આવનારા 2000 વર્ષોમાં સમુદ્રના જળસ્તરમાં ખાલી 23 મીટરનો જ વધારો થશે. પણ એનાથી વધારે તાપમાન પૃથ્વી માટે વિનાશનું કારણ બની શકે છે. WMOનું કહેવું છે કે જો તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થાય છે તો સમુદ્રનું જળસ્તર 2 થી 6 મીટર સુધી વધી શકે છે, અને જો તાપમાનમાં 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે તો સમુદ્રનું જળસ્તર જે છે એ 19 થી 22 મીટર સુધી વધી જાય છે, જે ખૂબ જ ખતરનાક છે. મિત્રો, યુનાઇટેડ નેશનના અનુસાર આવનારા થોડાક વર્ષોમાં પૃથ્વીના તાપમાનમાં 2.4 ડિગ્રીથી 2.6 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે, જે ખૂબ જ મોટા ખતરાની ઘંટી વાગવાના આસાર છે. અને મિત્રો, આના સંકેત તો આમ પણ હમણાંથી જ નજર આવવા લાગ્યા છે. આજકાલ વગર મોસમે વરસાદ, ઠંડીના મોસમમાં ગરમીની માર અને ગમે ત્યારે અચાનકથી બરફીલા તુફાનોનું આવવું આ ક્લાઇમેટ ચેન્જના જ પરિણામ છે. આવનારા સમયમાં હાલત આનાથી પણ વધારે ખરાબ થવાના સંકેત છે. જો વાત આપણા ભારતની કરીએ તો આવનારા દશકોમાં ભારતને હીટવેવ, ભારે વરસાદ અને એના સિવાય જે ચક્રવાતોનો જે નોર્મલ રીતે ભારત સામનો કરે છે એનાથી વધારે કરવું પડી શકે છે. સમુદ્રના જળસ્તરમાં વધારાના કારણે નીચલા તટીય વિસ્તારોમાં વસેલા ગામ અને ઇલાકાઓ ઉપર ખતરો સૌથી વધારે હશે. મુંબઈ દર વર્ષે પહેલાથી જ વરસાદના કહેરને ઝેલી રહી છે, ત્યાં જ પશ્ચિમ બંગાળ પણ 2 ચક્રવાતોની તબાહી ઝેલી ચૂક્યું છે, અને આ તો હજી ખાલી મોટી તબાહી આવવાની આહટ માત્ર છે. મિત્રો, હજી તો આનાથી પણ ઘણા વધારે ચક્રવાતો, ઘણા વધારે તુફાનો અને ઘણી વધારે બાળો જોવાની બાકી છે. મિત્રો, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ બંને એક જ સિક્કાના 2 પાસા છે, જેનો સૌથી મોટો કારણ છે પ્રદૂષણ. જો આવનારા સમયમાં આપણે આપણી ધરતીને બચાવવા માંગીએ છીએ તો આપણા બધાને સાથે મળીને કામ કરવું પડશે. સૌથી પહેલા તો કાર્બન એમિશનને ઓછો કરવો પડશે. ફોસલ ફ્યુલ જેવા પેટ્રોલ ડીઝલની જગ્યાએ ગ્રીન એનર્જી મતલબ કે સોલર જેવા વપરાશને વધારવું પડશે. પ્લાસ્ટિકનો વપરાશ એકદમ બંધ કરવું પડશે, અને સૌથી વધારે જરૂરી ઝાડ વાવવા પડશે. ઝાડ ખૂબ જ જરૂરી છે. અમે જાણીએ છીએ કે આ કામ કોઈ એક દેશ કે એક સમુદાયને કરવાનું નથી, કારણ કે આ એક ગ્લોબલ ખતરો છે, માટે બધા દેશોને સાથે મળીને કામ કરવું પડશે. આની સાથે સાથે આવાવાળા ખતરાથી બચવા માટે એના સામે લડવાના ઉપાય ગોતવા પડશે. કારણ કે મિત્રો, આ વાત તો નક્કી જ છે કે આવાવાળા સમયમાં આવી બધી વસ્તુઓ 100% વધવાની છે. આવી બધી આપદાઓને આપણે રોકી નથી શકતા. આવું ઘણા વર્ષોથી થતું આવ્યું છે અને આગળ પણ 100% થવાનું છે. તો આપણને ઉપાય ગોતવાનું ચાલુ કરી દેવું જોઈએ. તમે અને હું પણ આ મિશનનો હિસ્સો બની શકીએ છીએ અને ધરતીને બચાવવા માટે પોતાનું યોગદાન આપી શકીએ છીએ. બસ કરવાનું એટલું છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો કરવાનો છે. ફોસલ ફ્યુલથી ચાલવાવાળા વાહનોનો ઉપયોગ ખાલી જ્યારે જરૂર હોય ત્યારે જ કરીએ, અને પોતાના ઘરોમાં થોડાક ઝાડ જરૂર વાવવા. મિત્રો, શું તમે આમાંથી કોઈ પણ કામ હમણાં સુધી કરતા આવ્યા છો? જો હા, તો તમે પણ ધરતીને બચાવવાવાળા મિશનના સિપાઈ જ માનવામાં આવશો. તો શું કામ નહીં આને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે અને આને એક ગ્લોબલ મિશન બનાવી દેવામાં આવે. વિડીયોને વધારેમાં વધારે શેર કરો, જેનાથી વધારેમાં વધારે લોકો આ મિશન સાથે જોડાઈ શકે.